લસ્સી એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઠંડી હોય છે અને ખાસ તો ઉનાળાની ગરમીમાં એક ખૂબ જ રાહત આપે છે તો ફ્રેન્ડ્સ અહીં આજે આપણે ચાર જુદા જુદા ફ્લેવરવાળી લસ્સી બનાવીશું જેમાં ચોકલેટ મેંગો ડ્રાય ફ્રૂટ્સ અને એક નવા જ પ્રકારની ટેંગ લસ્સી બનાવીશું આજે અહીં આપણે એક નવા જ ટેસ્ટવાળી ટેંગની લસ્સી બનાવીશું ટેન્ગ હંમેશા આપણે પાણીમાં મિક્સ કરીને જ પીએ છીએ પણ ટેંગની લસ્સી પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં જો નાના બાળકો હોય તો ખાસ એમના માટે આજે આપણે ચોકલેટ ફ્લેવરની પણ લસ્સી બનાવીશું તો અહીં સૌથી પહેલાં આપણે લસ્સી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આજે અહીં આપણે જે નવા ફ્લેવરવાળી ટેંગની લસ્સી બનાવવાના છીએ એના માટે અહીં મેં બે ટી સ્પૂન જેટલો ઓરેન્જ ફ્લેવરનો ટેંગ પાવડર લીધો છે ડ્રાય ફ્રુટ્સ લસ્સી માટે અહીં મેં પહેલેથી જ થોડા કાજુ અને બદામ પલાળીને રાખ્યા છે આ રીતે પલાળેલા કાજુ બદામ તમે દહીંમાં ક્રશ કરશો તો લસ્સીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને મેંગો લસ્સી માટે એક કપ જેટલી પાકી કેરી અને ચોકલેટ લસ્સી માટે અહીં મેં થોડી ડાર્ક ચોકલેટ લીધી છે એક મોટો ગ્લાસ લસ્સી બનાવવા માટે લગભગ સો ગ્રામ જેટલું દહીં જોઈએ તો અહીં મેં ચાર કપ લસ્સી માટે લગભગ ચારસો ગ્રામ જેટલું મોડું દહીં લીધું છે અને લસ્સીને એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે તેમાં થોડું ક્રીમ પણ એડ કરીશું અહીં તમે ઘરની બનાવેલી તાજી મલાઈ કે પછી માર્કેટમાં મળતું કોઈ પણ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો અને લસ્સી જો થોડી સ્વીટ હોય તો જ પીવાની મજા આવે છે તો અહીં લસ્સીમાં મિક્સ કરવા માટે મેં અહીં થોડી ખાંડને દળીને એનો પાવડર બનાવી લીધો છે તો ચાલો સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રુટ્સ લસ્સી બનાવીએ તો અહીં એક બ્લેન્ડર જારમાં હું સો ગ્રામ જેટલું મોળ દહીં એડ કરું છું અને લસ્સીને એકદમ ક્રીમી અને થોડી થીક બનાવવા માટે એક ટી સ્પૂન જેટલું હું અહીં ક્રીમ પણ એડ કરું છું ક્રીમ એડ કરવાથી લસ્સી થોડી રીચ બનશે અને માર્કેટ જેવું ટેસ્ટ આવશે અને બે ટી સ્પૂન જેટલી હું અહીં પાવડર સુગર મિક્સ કરું છું ખાણી અહીં તમારા ટેસ્ટ મુજબ તમે થોડી પ્લસ માઇનસ પણ કરી શકો છો પણ લસ્સી થોડી સ્વીટ હશે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે પલાળી રાખેલા કાજુ બદામને પાણી નીતારીને આપણે દહીંની સાથે જ આખા ક્રશ કરી લઈએ આના લીધે લસ્સી થોડી થીક પણ બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને ફ્લેવર માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર મિક્સ કરીએ લસ્સીને એકદમ ચિલ્ડ બનાવવા માટે થોડા આઈસ ક્યુબ નાખીને આ બધું જ હવે સરસ રીતે ચન કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ ટેસ્ટી લસ્સી તમારા માટે એક હેલ્ધી પ્રોબાયોટિક્સ પણ છે એમાં રહેલા ગુડ બેક્ટેરિયા આંતરડાની કામગીરી સુધારીને તમારી પાચનશક્તિ પણ વધારે છે તો અહીં આપણી ડ્રાયફ્રૂટ્સ લસ્સી તૈયાર થઈ ગઈ છે એની ઉપર પણ આપણે થોડા ડ્રાયફ્રુટ્સ ગાર્નિશ કરીએ આ સિમ્પલ ડ્રાયફ્રુટ લસ્સી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફ્રેન્ડ્સ હવે આપણે મેંગો લસ્સી બનાવીએ મેંગો લસ્સી બનાવવા માટે બ્લેન્ડર જારમાં હું અહીં સો ગ્રામ જેટલું મોળું દહીં અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું ક્રીમ મિક્સ કરું છું સાથે સમારેલી એક કપ જેટલી પાકી કેરી મિક્સ કરીએ કેસર હાફુસ કે કોઈ પણ પાકી કેરીમાંથી આ લસ્સી બનાવી શકાય છે થોડી આપણે ઉપર કાર્નિશ કરીશું પાકી કેરી થોડી ગળી હોય છે એટલે તમારા ટેસ્ટ મુજબ અહીં તમારે ખાંડ મિક્સ કરી દેવાની સાથે હું અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ મિક્સ કરું છું ઈલાયચી પાવડર મિક્સ કરવાથી લસ્સીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે થોડા આઈસક્યુબ મિક્સ કરીને લસ્સીને ચન કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેરીની સિઝનમાં હંમેશા આપણે રસ બનાવીને તો ખાતા જ હોઈએ છીએ ક્યારેક આ રીતે લસ્સી બનાવીને પણ ટ્રાય કરો ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે હવે આ મેંગો લસ્સી પર બાકી રાખેલા કેરીના થોડા પીસ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ઘરે લસ્સી બનાવી ખૂબ જ આસાન છે કેટલી ઝડપથી આપણી મેંગો લસ્સી પણ બની ગઈ અને હવે આપણે એક નવા જ ફ્લેવરવાળી ટેંગ લસ્સી બનાવીએ કોઈ પણ ફ્લેવરની લસ્સી બનાવો તો તમારે એક ગ્લાસ લસ્સી બનાવવા માટે સો ગ્રામ જેટલું દહીં અને એક ટીસ્પૂન જેટલું ક્રીમ મિક્સ કરી દેવાનું થોડી વધારે ક્રીમી લસ્સી પસંદ હોય તો અહીં ક્રીમ તમે થોડું વધારે પણ મિક્સ કરી શકો છો અને હું અહીં બે ટી સ્પૂન જેટલું ઓરેન્જ ફ્લેવરનું ટેન્ગ મિક્સ કરું છું અને અહીં તમે ઓરેન્જ સિવાયની બીજી કોઈ પણ ફ્લેવરનું ટેંગ મિક્સ કરીને લસ્સી બનાવી હોય તો એ પણ બનાવી શકો છો ટેંગ થોડું ગળ્યું જ હોય છે એટલે હું અહીં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ મિક્સ કરું છું અને સાથે હાફ ટી સ્પૂન જેટલું હું અહીં મીઠું પણ મિક્સ કરું છું આ ટેંગ લસ્સી તમે જો થોડી સોલ્ટી બનાવશો તો એ ટેસ્ટમાં વધારે સારી લાગે છે અને લસ્સી જો તમારે હેન્ડ બ્લેન્ડરથી બનાવી હોય તો એ રીતે પણ લસ્સી બનાવી શકાય છે તો અહીં આપણી એક નવા ટેસ્ટવાળી ટેંગ લસ્સી બનીને પણ તૈયાર થઈ ગઈ છે ટેંગ હંમેશા આપણે પાણીમાં મિક્સ કરીને જ પીતા હોઈએ છીએ પણ એની લસ્સી પણ ખૂબ જ સરસ બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો થોડો ટેંગનો પાવડર અને ડ્રાય ફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરીએ તો અહીં આપણી ટેંગ ફ્લેવરવાળી લસ્સી પણ તૈયાર છે અને હવે આપણે બાળકો માટેની સ્પેશિયલ ચોકલેટ લસ્સી બનાવીએ અહીં બ્લેન્ડેચરમાં હું સો ગ્રામ જેટલું દહીં અને બાકી રહેલી બધી જ મલાઈ મિક્સ કરી દઉં છું લસીને અહીં જો તમારે લો ફેટ લો વાળી બનાવી હોય તો ક્રીમ તમારે સ્કીપ કરી લેવાનું બિલકુલ ક્રીમ મિક્સ કર્યા વગર પણ લસ્સી બનાવી શકાય છે આ લસ્સી આપણે ચોકલેટ મિક્સ કરીને બનાવવાના છીએ અને ચોકલેટ થોડી ગળી હશે એટલે ખાંડ તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાની મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ મિક્સ કરી છે અને થોડી ઈલાયચી પણ મિક્સ કરીએ અને અહીં મેં થોડી ડાર્ક ચોકલેટ લીધી છે રૂમ ટેમ્પરેચરમાં રાખીને મેં તેને ગ્રેટ કરી લીધી છે થોડી આપણે અંદર મિક્સ કરીએ એનાથી લસ્સીનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે અને બાકીની ચોકલેટ આપણે ઉપર ગાર્નિશ કરીશું થોડા આઈસ ક્યુબ અને સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ મિક્સ કરીએ તમારા ઘરમાં જો નાના બાળકો હોય તો ચોકલેટ લસ્સી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તેમને ખૂબ જ ભાવશે અહીં આપણી ચોકલેટ લસ્સી પણ તૈયાર છે તેને પણ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આજે અહીં આપણે ચાર ફ્લેવરની લસ્સી બનાવી તમને જે પણ ફ્લેવર પસંદ આવે એ લસ્સી બનાવીને આ સમયમાં જરૂરથી ટ્રાય કરજો ઉનાળાની ગરમીમાં લસ્સી તમને ઠંડક અને રાહત પણ આપશે અને સાથે શક્તિ પણ આપશે તો આ ગરમીમાં લસ્સી બનાવીને એન્જોય કરો ફરી ચોક્કસ મળીશું થેન્કસ ફોર વોચિંગ